students whatever homework is given to you you have to submit it on the very next day between 8am to 1pm to the given whatsapp number and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission good morning student ajay prithavon satma gujaratima mangamti Dunya એ જે પાઠ છે ને આપણે વાંચીશું અને સમજીશું આજ હમ ગુજરાતી મેં સ્ટેન્ડર્ડ સેવન્થ મેં મનગમતી દુનિયા જો લેસન હે ને જો પાઠ એવો પઢેગે ઓર સમજેગે તો આ પાઠમાં શું છે આપણે હવે વાંચીએ બરાબર આજે રાધાના એપાર્ટમેન્ટના ક્લબ હાઉસમાં બાળકોની મનગમતી દુનિયા વિશે જૂથ ચર્ચાનું આયોજન થયું હતું આ જૂથ ચર્ચાના મુખ્ય સૂત્રધાર લીલાબહેને બાળકોને ચાર જુદા જુદા સમૂહમાં વિભાજીત કરી વિષયની શરૂઆત કરતાં બાળકોને કહ્યું આજનો આપણો વિષય ચોકલેટ છે બધા બાળકોના મનમાં અલગ અલગ પ્રશ્નોએ વેગ પકડ્યો હતો દરેક બાળક તેમને પ્રશ્ન પૂછવા આતુર હતા એટલે શું છે આજે રાધાના એપાર્ટમેન્ટના ક્લબ હાઉસમાં છે ને ત્યાં રાધાના એપાર્ટમેન્ટના ક્લબ હાઉસમાં બાળકોની મનગમતી દુનિયા વિશે જૂથ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું જૂથ એટલે સમૂહમાં ઘણા બધા બધા બાળકોને ભેગા કરીને પેલો મંચ છું ને આપણે ક્વેસ્ટ પ્રશ્નોત્તરી જો એટલે જૂથ ચર્ચાનું બધા ગ્રુપમાં સમૂહમાં ચર્ચા કરવાનું બધા બાળકોને ભેગા કરીને એનું આયોજન કરવામાં આવ્યું આ જૂથ ચર્ચાના મુખ્ય સૂત્રધાર લીલાબહેન આના મુખ્ય સૂત્રધાર કોણ હતા આજે ચર્ચા હતી જૂથ ચર્ચા એનું મેન સંભાળના કોણ હતું લીલાબેન લીલાબહેને બાળકોને ચાર જુદા જુદા સમૂહમાં વિભાજિત કરી એટલે એમણે શું કર્યું લીલાબેને બાળકોને ચાર જુદા જુદા સમૂહમાં વિભાજીત કર્યા આપણે જેમ ચાર બાળકોને ને એ બી સીડી એ રીતે ચાર અલગ સમૂહમાં એક બે ત્રણ ચાર આમ ચાર અલગ ગ્રુપ બનાવી દીધા વિભાજીત કર્યા વિષયની શરૂઆત કરતાં બાળકોને કહ્યું કોણે કહ્યું લીલાબેને બાળકોને કહ્યું શું કહ્યું આજનો આપણો વિષય ચોકલેટ છે એટલે કયા વિષય ઉપર ચર્ચા થવાની હતી ચોકલેટ ઉપર તો લીલાબહેને બાળકોને કહ્યું આજે આપણે ચોકલેટ વિષય ઉપર ચર્ચા કરવાની છે આપણું વિષય શું છે ચોકલેટ છે બધા બાળકોના મનમાં અલગ અલગ પ્રશ્નો વિવેક પકડ્યો હતો દરેક બાળક તેમને પ્રશ્ન પૂછવા આતુર હતા એટલે બધા બાળકોને લીલાબેનને પ્રશ્ન પૂરવા માટે આતુર હતા એટલે ઉત્સાહિત હતા ચોકલેટ વિશે તો હવે આમાં આગળ શું છે સૌથી પહેલો પ્રશ્ન રાજેશે પૂછ્યો કે બહેન આ ચોકલેટનું મૂળ વતન કયું છે આ ચોકલેટનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે ચોકલેટ વિશે વધુ સમજાવતા બહેને પ્રોજેક્ટ પર બાળકોને કોકોનું વૃક્ષ બતાવ્યું ને કહ્યું આ વૃક્ષના ફળના બીમાંથી કોકો પાવડર બનાવવામાં આવે છે એટલે એના પછી શું થયું સૌથી પહેલો પ્રશ્ન જે બધા વિદ્યાર્થીઓ હતા ને તેમાં સૌથી પહેલો પ્રશ્ન રાજેશે પૂછ્યો એક રાજેશ નામનો વિદ્યાર્થી હતો ને એને પ્રશ્ન પૂછ્યો કોને પૂછ્યું જે પેલા લીલાબેન હતા ને એમને શું પ્રશ્ન પૂછ્યું એમને રાજેશે એવું પ્રશ્ન પૂછ્યું કે ભાઈ આ ચોકલેટનું મૂળ વતન કયું છે મૂળ વતન યાની નહીં જીસકો આમ નેટિવ પ્લેસ બોલતી ને મૂળ વતન તો હું શું એ મૂળ વતન કી નેટિવ પ્લેસ કાં હે તો એમને શું કહ્યું આ ચોકલેટનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે મતલબ वो लीला बहन ने कहा कि इसका जो नेटिव प्लेस है ना मूल वतन वो कहाँ है दक्षिण अमेरिका है चॉकलेट विषय वधु समझाता बहन ने प्रोजेक्टर पर बाड़कों ने कोको बता बताव्यू और क्या हुआ उनको बच्चों को और अधिक समझाते हुए वो जो लीला बहन थी ना उन्होंने प्रोजेक्टर पे बच्चों को कोको का जो पेड़ वो जो ट्री था ना वो बताया और वो ट्री बताते हुए कहा આ વૃક્ષના ફળના બીમાંથી કોકો પાવડર બનાવવામાં આવે છે એટલે આ જો કોકોનું વૃક્ષ છે ને આ ફળના બીમાંથી કોકો પાવડર બનાવવામાં આવે છે આપણે જે ચોકલેટ બને છે ને કોકો પાવડર જોતા ને તો એ જો કોકો વૃક્ષ છે ને પેણે તો વો ફલ કે બીજ મેં કોકોકો પાઉડર બનાવ્યા જતા એ લીલાબેનને બચ્ચો કો સમજાયા ઓર રાજેશ ઉસકા આન્સર દિયા એના પછી જે કોકોના ફળ સીધા થળ પર જ લાગે છે આ ફળમાંથી બદામના કદના બીજ નીકળે છે આ બીજને આથો લાવી સૂકવી તેમાંથી પાવડર બનાવવામાં આવે છે આ પાવડર એટલે કોકો પાવડર તેમાંથી ચોકલેટ તથા પીણા બનાવવામાં આવે છે એટલે પછી અમે શું કહ્યું આજે કોકોના ફળ જેવો છે ને કોકોના ફળ સીધા થળ પર જ લાગે છે થળ પર લાગે છે જો ભેળ ઝાડનું થળ હોય ને એના પર આ ફળમાંથી બદામના કદના બીજ નીકળે છે હવે જે બદામ નહીં હોય છે બદામનું કદનું બીજ કેવું હોય છે બદામના કદના બદામ હોય ને એટલા કદના એટલા આકારના બીજ નીકળે છે આ બીજને આથો લગાવી સૂકવી તેમાંથી પાવડર બનાવવામાં આવે છે આ પાવડર એટલે જ કોકો પાવડર તેમાંથી ચોકલેટ તથા પીણા બનાવવામાં આવે છે અને એમાંથી ચોકલેટ અને પીણા એટલે પેલું કોલ્ડ ડ્રિંક જે હોય ને પાણી નાખી એ બધું બનાવવામાં આવે છે પછી એ બહેન પણ કોકો પાવડરમાંથી ચોકલેટ કેવી રીતે બને વિદ્યાર્થી પ્રશ્ન પૂછ્યો એમ ખૂબ આતુરતાથી બંટીએ પૂછ્યું બહેને પ્રોજેક્ટર પર સમજાવતા બતાવ્યું ચોકલેટ બનાવવા માટે કોકોમાં દૂધ કાણ માખણ ફળો અને મેવા જેવી વિવિધ વસ્તુઓ ભેળવવામાં આવે છે સેજલ બહેનને ચોકલેટના ઇતિહાસ વિશે માહિતી આપવા કહ્યું એટલે એમાં પછી એક બીજો છોકરો હતો ના બંટી કરીને બંટીનું ના હતું તો એણે લીલાબેનને પ્રશ્ન કર્યો કે બહેન પણ કોકો પાવડરમાંથી ચોકલેટ કેવી રીતે બને એમ ખૂબ આતુરતાથી બંટીએ પૂછ્યું તો ઓ મતલબ બંટીને કહા કે કોકો પાવડર ચોકલેટ બનતી હે તો જો જોહેન થી ને લીલાબહેન એને પ્રોજેક્ટર પર સમજાવતા બતાવ્યું પ્રોજેક્ટર પર સમજાતીએ કહા કે આ કા ચોકલેટ બનાવવા માટે કોકોમાં દૂધ ખાંડ માખણ ફળો અને સૂકા મેવા જેવી વિવિધ વસ્તુઓ ભેળવવામાં આવે છે એટલે કે ચોકલેટ બનાવવા માટે જે ચોકલેટનો પાવડર હોય ને કોકો પાવડર એમાં ને આ દૂધ ખાંડ માખણ ફળો સૂકા મેવા જેવી વસ્તુ બધી ભેળવવામાં આવે છે મિલાવવામાં મતલબ ઉસને કહા કે એ ચોકલેટ બનાવી દઈએ ને એ જો કોકો પાવડર હોતા હોય ને જો તો ચોકલેટ બનાવી દઈએ ને એ કોકો જો પાવડર દૂધ शक्कर चीनी मतलब जिसको हम शुगर भी कहते हैं दूध शक्कर मक्खन फल ड्राई फ्रूट सूखे मेवा जैसी अलग अलग चीज़ें इसमें मिलाई जाती है सेजल ले बहन ने चॉकलेट चॉकलेटना इतिहास विषय माहिती आप कहूँ और ने सेजल ले है ना बहन ने चॉकलेट जो सेजल राम ने चॉकलेट दी ना इन्हें पे लीला कहू कि हाँ इतिहास विषय हमने माहिती आपो से सेजल नाम की जो लड़की थी ना उसने लीला बहन को ना जो उसके में बोले हमको इस चॉकलेट के इतिहास के बारे में हमें बताइए इतिहास मतलब मतलब क्या होता है पास्टेंस के बारे में जो पास्टेंस हो जाता है ना वो बहन ही समझाता कयू के इतिहासकार मुजब जूना जमाना में दक्षिण अमेरिका ना ब्राज़ील ना लोगों कोको माथी पीणू बनावता તેઓ નાણાંની જગ્યાએ કોકોના બીજની લેવડ દેવડ કરતા વેપારમાં લેવડ દેવડમાં સ્પેનિશના લોકો કોકોના બીજ યુરોપમાં લઈ ગયા તેમાંથી તેઓ ચોકલેટનું શાહી પીણું બનાવતા હતા પીણું બનાવનારની બનાવવાની રીત લગભગ સો વર્ષ સુધી ખાનગી રાખી હતી એટલે જે એમના જે બહેન હતા ને એનું નામ શું હતું લીલાબેને કીધું કોણે સેજલને સમજાવતા એનું ભૂતકાળ એને પૂછ્યું હતું ને પ્લા મસ્ટેન્સ કે બારે બતાવો તો એને કીધું કે ઇતિહાસકાર મુજબ જૂના જમાનામાં દક્ષિણ અમેરિકાના બ્રાઝિલના લોકો ઇતિહાસકારો કે અનુસાર પુરાણે સમયમાં દક્ષિણ અમેરિકા કે બ્રાઝિલ કે લોકો કોકોમાંથી પીણું બનાવતા એની કોકો પાઉડે કોલ્ડ ડ્રિન્ક્સ ચીઝા બનાતે છે તેઓ નાણાંની જગ્યાએ કોકોના બીજની લેવડ દેવા કરતા ઉસ ટાઈમ પૈસે નહીં થે તો પૈસે જગ્યા ઓ હે ઓ કો બીજ જો હતા ને ઉકા આદાન પ્રદાન કરે થે અને વ્યાપારમાં વેપારમાં લેવડ દેવડમાં સ્પેનિસના લોકો કોકોના બીજ યુરોપમાં લઈ ગયા ઓર લોકો વ્યાપાર જો કરતા હતા બીજનેસમે સ્પેનિશ કે લોકો ને કોકો બીજ ખોલે યુરોપમાં લે ગયા એટલે વેપારમાં ને એ વેપારની લેવડ સ્પેનિસના લોકો કોકોના બીજને ક્યાં લઈ ગયા યુરોપમાં તેમાંથી તેઓ ચોકલેટનું શાહી પીળું બનાવતા હતા અને એ લોકો શું કરતા હતા कोकोना बीज में चॉकलेट चॉकलेटूँ शाही पीणू बनाता था वो उसमें से ना चॉकलेट का शाही पीणू कोल्ड ड्रिंक्स जैसा होता है ना शरबत जैसा वो बनाते थे पीणू रीत लगभग सौ वर्ष सुधी खानगी राखी थी और जो कोल्ड ड्रिंक् बनाने की जो जो उनकी जो टेक्निक थी ना स्टाइल वो लगभग हंड्रेड ईयर्स सोलह सा, साल सोलह साल तक उन्होंने मतलब एकदम गुप्त जैसी रखी थी किसी को नहीं पता था सौ वर्ष सुधी खानगी राखी थी इले सौ दिन में कोई नहीं बताया उन्होंने खाली खबर थी એમાં પીણું બનાવેલી સોસાધારણને મતલબ ગુપ્ત સસ્પેન્સ જે શકી હતી બીજી પતા નથી હું કેસે બનાવતે તે ખ્યાલ હવે એના પછી જે છે સૌ પ્રથમ ઈસવીસન અઢારસો ઓગણીસમાં ચોકલેટ બારનું નિર્માણ સ્વિટ્ઝરલેન્ડમાં થયું અહીં લોકો વિવિધ આકાર અને કદની ચોકલેટનો આનંદ માણી શકતા હતા એટલે સૌ પ્રથમ ईस्वी सन अठारह सौ उगनीस में चॉकलेट बारू निर्माण क्या थू तू स्विटरलैंड में थूँ अने अ लोग विविध आकार और कदनी चॉकलेट आनंद माणी सकता था यानी सबसे पहले ना अट एटीन नाइनटीन में अठारह सौ उन्नीस में चॉकलेट बार का निर्माण स्विट्जरलैंड में हुआ और यहाँ लोग अलग अलग प्रकार की अलग अलग साइज की चॉकलेट का आनंद लेते थे इन्जॉय करते थे आम ચોકલેટનો ઇતિહાસ સાંભળતા સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી ગયું બહેન બધા બાળકોને ચોકલેટ આપીને જૂથ ચર્ચાના મનગમતા વિષયની સમાપ્તિ કરે છે બાળકો જ્ઞાન સબર થઈ પોતપોતાના ઘરે જાય છે એટલે ભાઈ છેલ્લે શું થાય છે આમ ચોકલેટનો ઇતિહાસ સાંભળતા સાંભળતા બધા જે બાળકો હતા ને એના મોઢામાં પાણી આવી ગયું બહેન બધા બાળકોને ચોકલેટ આપીને ભાઈ બે જે હતા ને એમની બહેને શું કર્યું બધા બાળકોને ચોકલેટ આપી અને જૂથ ચર્ચાના મનગમતા વિષયની સમાપ્તિ કરી કરે છે બધા બાળકોને ચોકલેટ આપે છે અને જે ચર્ચાનું સમાપ્ત કરે છે બાળકો જ્ઞાન સબળ થઈ પોતપોતાના ઘરે જાય છે એટલે એમને બી બધું જ્ઞાન થઈ જાય છે નોલેજ થઈ જાય છે પછી જ્ઞાન લઈને ઘેર જાય છે મતલબ લાસ્ટમાં ક્યાં હો કે ચોકલેટ કા ઇતિહાસ સુનતે સુતે સભી બચ્ચો કે મુહે પાણી આ ગયા ફરી જો બહેનથી ના જો उसने सभी बच्चों को चॉकलेट देकर जो चर्चा जो ग्रुप डिस्कशन हो रहा था ना उस उमन गमता विषय मतलब चॉकलेट के विषय में जो ग्रुप डिस्कशन हो रहा था उसको उसको समाप्त किया जो जो टीचर थी वो जो बहन थी सब बच्चों को चॉकलेट दी और जो चॉकलेट के सब्जेक्ट पे जो उसके विषय पे जो ग्रुप डिस्कशन हो रहा था उसको उन्होंने समाप्त किया और बच्चे नॉलेज लेकर ज्ञान लेकर सब अपने अपने घर जाते हैं सब अपने घर चले गए इस तरह से इसमें है पाठ में कि चॉकलेट का आविष्कार कहाँ हुआ कब कहाँ से हुआ कैसे बनती है बराबर हमें आप शब्दार्थ विषय जोई लिया आम तो जो शब्दार्थ जो चेना, है ना शब्दार्थ है नी वर्ड मीनिंग वृक्ष वृक्ष एट झाड़ वृक्ष एट्ले झाड़ जिसको हम ट्री बोलते हैं ना पेड़ भी बोलते हैं वृक्ष अभी पेड़ या ट्री तो आम गुजराती में शो वृक्ष एट झाड़ बराबर पर निर्माण एट्ले निर्माण सर्जन निर्माण એટલે સર્જન એટલે સર્જન લેવ થાય કોઈ વસ્તુ બનાવી જેમ આ બધી વસ્તુમાંથી લો ચોકલેટ બનાવતા હતા કોઈ વસ્તુનું સર્જન કરવું તો નિર્માણ એટલે સર્જન ભઈ જે ઇતિહાસ ઇતિહાસ એટલે થાયનો ભૂતકાળના માતૃણા બનાવવાનો વર્તત ઇતિહાસ એટલે પાસ્ટ ટાઈમ મે જો ઘટનાઓ થઈ ગઈ નેઉસકે બારે મે हमको किसी को बताना ઇતિહાસ મતલબ એ હોયા ભૂતકાળના માતૃણા બનાવવાનો વર્તત ભૂતકાળની પાસ્ટ ટાઈમ મે कोई घटना हो गई या जो बातें हो गई उसके बारे में बताना पर विभाजित विभाजित भागला करवाओ विभाजित यानी मतलब अलग अलग उसके हिस्से करना फिर है विविध विविध यानी जुदू जुदू विविध यानी जुदू जुदू मतलब अलग अलग आतुरता आतुरता मतलब उत्सुकता उत्सुकता मतलब बच्चों को बहुत आतुरता थी ना उत्सुकता थी जानने की तो उत्सुकता वो आनंद आनंद लेता है हर्ष आनंद हर्ष हर्ष जैसे हम खुशी बोलते हैं आनंद का खुशी तो हर्ष भाई माहिती माहिती એટલે જાણકારી માહિતી એટલે જાણકારી મતલબ जिसको हम इंग्लिश में इंफॉर्मेशन बोलते हैं इंफॉर्मेशन ये यानी माहिती એટલે જાણકારી પછી આ આનંદ આનંદ એટલે હર્ષ પછી અંત અંત એટલે અંતિમ ભાગ અંત એટલે અંતિમ ભાગ ਜਿਸ એમ બોલતે છે લાસ્ટ ચેપ્ટર યે લાસ્ટ ભાગ કોઈસી ચીજ કા અંત મતલબ લાસ્ટ ભાગ યે લાસ્ટ સો ચેપ્ટર તો અંત એટલે અંતિમ ભાગ બરાબર હવે એના પછી જે વિરોધી શબ્દ્યાની ઓપોઝિટ વર્ડ હવે આમાં જો ત્રણ વિરોધી શબ્દ છે તો આપણે આમાં ત્રણ કરવાનું છે એક પહેલો છે વિવિધ વિવિધનો વિરોધી શું થાય એક સરખી વિવિધ એટલે એક સરખી બીજું છે પીણું પીણું એટલે ખાવાનું એમ બોલે ખાના ઓર પીના તો એ છે પીણા ઓર સ્કાઉલટા ખાના તો પીણું નો વિરોધ થાય ખાવાનું પીણું ખાવાનું પછી ત્રીજું છે જૂનું જૂનું વિરોધી શું થશે નવ જૂનુંનું નવ બરાબર તો આટલા તમે સમજી ગયા હવે આના જે ખાલી જગ્યાએ સવાલ જવાબ છે ને એની ચર્ચા આપણે હવે આના પછી કરીશું બરાબર થેન્ક યુ